હલ્લો મિત્રો શરૂઆત કરીએ પહેલાં એમસીક્યુની જલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો યાદ રાખજો જ્યારે જ્યારે ચલ રાશિની લાંબા ગાળાની જે ફેરફારો હોય એની સરખામણી માટેની રીત પસંદ કરવાની હોય તો ભાઈ તમારે સૂચકાંકની પસંદગીમાં અચલ આધારની રીતને પસંદ કરવામાં આવે છે કઈ રીતને ભાઈ અચલ આધારની રીતને પસંદ કરવામાં આવે છે લાસ્ટિયરના સૂચક આંકની ગણતરીમાં ક્યો વપરાશ લેવામાં આવે છે તો લાસ્ટ પિયર કયા વર્ષનો વપરાશ આધાર વર્ષનો વપરાશ ધ્યાને લેવામાં આવે છે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયો ભાવ ધ્યાનમાં લેવાય છે તો યાદ રાખજો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ તમારી સમક્ષ છે અને એ સાચો છે આપેલો છે છૂટક ભાવ ભાઈ બરાબર કયા ભાવ છૂટક ભાવને ધ્યાને લેવામાં આવે છે ભાઈ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકની રચના કરવાની હોય ત્યારે છૂટક ભાવને ધ્યાન લેવાનું હોય છે કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે તો આધાર વર્ષનો ખર્ચ ભાઈ આધાર વર્ષનો જે પણ ખર્ચ થયો હોય એ કૌટુંબિક બજેટની રીતમાં ભાર તરીકે લેવામાં આવે છે કઈ રીતમાં ભાઈ કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું ક્યુ ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે તો આધાર વર્ષ બરાબર એને ભાર તરીકે લેવામાં આવે છે સૂચકાંકની રચનામાં કઈ શ્રેષ્ઠ ગણવામાં આવે છે જો મિત્રો બે પ્રશ્નો છે યાદ રાખજો સમજો થોડુંક કન્ફ્યુઝ થાય એવા છે ભાઈ શ્રેષ્ઠ સરેરાશ પૂછે ને બરાબર સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ ગણવામાં આવે છે તો તમારો જવાબ ગુણોત્તર મધ્યક બને પણ પ્રચલિત પ્રચલિત તો વેઇટ ઇન એવરેજ મેથડ ભાઈ ભારત સરેરાશ રીતે તમે ભણતા હશો ભાઈ તો એ સાચો જવાબ બને એટલે જેવો પ્રશ્ન એવો જવાબ ભાઈ બરાબર જેવા વેશ એવા ભેષ બરાબર જેવા દેશ એવા ભેસ આમ તો એમ કહેવાય તો એ પ્રમાણે જેવો પ્રશ્ન એવો જવાબ બને છે એટલે શ્રેષ્ઠ પૂછાય તો યાદ રાખવાનું ગુણોત્તર પ્રચલિત પૂછાય તો ભારત યાદ રાખવાનું આની પછીનો સવાલમાં ક્યાંક જોવા પણ મળશે આપણને કયો સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે ભાઈ કયો સૂચકાંક એવો છે કે જે લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે લોકોનું જીવન કેવું રહ્યું કેવું છે કેવું રહેવાનું છે એનો ખ્યાલ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક રજૂ કરે છે પ્રસ્તુત કરે છે એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં ચાર પોઈન્ટ પાંચ ગણો વધે છે તો ભાવ સૂચકાંક કેટલો થાય ભાઈ તો એનો ભાવ સૂચકાંક છે ને મિત્રો યાદ રાખજો પાંચસો પચાસ જેટલો જોવા મળે કેટલો થાય ભાઈ પાંચસો ને પચાસ જેટલો જોવા મળે જો આધાર વર્ષ બે હજાર પંદરના સાપેક્ષમાં વર્ષ બે હજાર સોળમાં નાણાંની ખરીદ શક્તિ જીરો પોઈન્ટ પંચોતેર હોય તો વર્ષ બે હજાર સોળ માટે ભાવનો સૂચકાંક કેટલો હોય છે તો મિત્રો આનો સાચો જવાબ એકસો તેત્રીસ બનતો હતો ભાઈ એકસો ને તેત્રીસ પોઈન્ટ આનો રાઈટ આન્સર બનતો હતો બાદ જો વર્ષ બે હજાર દસના સાપેક્ષમાં વર્ષ બે હજાર સોળનો એક વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બસો હોય તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે તો મિત્રો અહીંયા જોઈ રહ્યા છો સી ઓપ્શન નાણાંની ખરીદ શક્તિ જીરો પોઈન્ટ પાંચ છે ભાઈ નાણા નાણાંની પૈસાની ખરીદ શક્તિ જીરો પોઈન્ટ પાંચ છે ભાઈ પરચેજિંગ પાવર બરાબર એ જીરો પોઈન્ટ પાંચ છે આ વિધાન અહીં સાચું બનતું હતું ત્યારબાદ જો આઈપી બરાબર આઈએફ હોય તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચું ઠરે છે ભાઈ તો આઈએફ એટલે કે ફ્યુશરનો સૂચકાંક બરાબર પાછરનો સૂચકાંક અને લાસ્ટ પેરનો સૂચકાંક સી ઓપ્શન અહીં રાઈટ જવાબ બને છે અગિયારમો પ્રશ્ન જોઈ રહ્યા છો મિત્રો કે દાખલો છે ભાઈ એને ટૂંકમાં હું તમારી સમક્ષ પ્રસ્તુત કરી દઉં જો વર્ષ બે માટે એક વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ આવક રૂપિયા કેટલી આપી છે ભાઈ રૂપિયા વીસ હજાર હોય અને જો તે વર્ગનો બે હજાર તેરના વર્ષના આધારે બે હજાર પંદરના વર્ષ માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એકસો ત્રીસ હોય તો વર્ષ બે હજાર પંદરના જે માટે વર્ગની કુટુંબની ખર્ચ પાત્ર સરેરાશ આ વખત કેટલી છે ઇન્કમ કેટલી છે તો ભાઈ છવ્વીસ હજાર આ સાચો જવાબ બનતો હતો ભાઈ છવ્વીસ હજાર કેટલો છવ્વીસ હજાર એ સાચો જવાબ બની રહ્યો હતો ભાઈ યાદ રાખજો આ પ્રશ્ન પૂછાઈ શકે પાસેના સૂચકાંકનો સૂત્ર મેળવવા વસ્તુના ખાલી જગ્યા ભાવને સાપેક્ષ બરાબર પી વન ડિવાઈડેડ બાય પી ટુને ખર્ચનો કયો ભાર આપવામાં આવે છે ભાઈ પી વન અને એના છેદમાં પી ઝીરો અને કયો ભાર આપવામાં આવે છે તો પી ઝીરો અને ક્યુ વનનો ભાર આપવામાં આવે છે કયો ભાઈ પી વન પ્રાઇસ ઝીરો ક્યુ વન ક્વોન્ટિટી વનનો ભાઈ એને ભાર આપવામાં આવે છે યાદ રાખતા જાઓ ભાઈ મિત્રો આપણે આગળ વાત કરીએ આ પ્રશ્નની કે સૂચકાંકની રચનામાં પ્રચલિત સરેરાશનું માપ તો ભાઈ ભારિત સરેરાશ આવે શ્રેષ્ઠ પૂછાય તો ગુણોત્તર આવે હવે તમને ખબર પડતી હશે ભાઈ હવે મારે આમાં કંઈ બહુ જાજુ તમને કહેવાનું ને ટુકોમાં ભારિત મધ્ય યાદ રાખજો આગળ વધીએ મિત્રો સૂચકાંક કેવું માપ છે તો મિત્રો યાદ રાખજો સૂચકાંક કેવું માપ છે તો સાપેક્ષ પ્રકારનું માપ છે ભાઈ સૂચકાંક એ સાપેક્ષ માપ છે ત્યારબાદ આધાર વર્ષનો સૂચકાંક કેટલો લેવામાં આવે છે તો આધાર વર્ષનો સૂચકાંક ઝીરો નહીં પરંતુ સો લેવામાં આવે છે ભાઈ જો આધાર લેવાનો છે બરાબર બેઝ લેવાનો છે એટલા માટે આધાર આપણો સોથી ધારવામાં આવે બરાબર એટલે આધાર વર્ષનો સૂચકાંક કેટલો લેવામાં આવે છે ભાઈ સો લેવામાં આવે છે સૂચકાંકની ગણતરીની કઈ પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે છે ભાઈ સૂચકાંકની પરંપરિત આધારની રીત પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ બરાબર આધાર વર્ષ પ્રત્યેક વર્ષે કેવું રહે છે બદલાતું રહે છે પ્રત્યેક વર્ષે બદલાતું રહે છે કયા પ્રકારનો ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી તો ભાઈ ગર્ભિત કયા પ્રકારનો ભાઈ ગર્ભિત પ્રકારનો ભાર એ શેમાં દર્શાવી શકાતો નથી તો સંખ્યામાં દર્શાવી શકાતો નથી પાસેના સૂત્રમાં પાશેના સૂત્રમાં કુલ ખર્ચ મેળવવા કયા વર્ષની વપરાશનો જથ્થો ધ્યાનમાં લેવામાં આવે છે તો ભાઈ યાદ રાખજો ચાલુ વર્ષની વપરાશનો જથ્થો ધ્યાનમાં લેવામાં આવે છે કયો જથ્થો ભાઈ ચાલુ વર્ષનો જે વપરાશનો જથ્થો હોય એ ધ્યાને લેવામાં આવે છે તો ભાઈ યાદ રાખજો ફિશરનો સૂચકાંક એ લાસ્પિયર અને પાસેના સૂચકાંકનો કેવો મજ્જક છે તો ભાઈ ગુણોત્તર મજ્જક છે કેવો મજ્જક છે ગુણોત્તર મજ્જક જોવા મળે છે લાસ્પિયર અને પાશે અને ફિશરના સૂચકાંક વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર જણાવો તો આઈ એફ અને રૂટમાં આઈ એલ ઇન્ટુ આઈપી બરાબર આ રૂટમાં આવે છે જો આ નો બોલાય ખાસ ભાઈ આ યાદ રાખજો અને આ પ્રશ્નો પૂછાઈ ગયો છે ભાઈ સબો રિટર્નની ગઈ વખતની એક્ઝામમાં એટલા માટે ખાસ નોંધીને રાખજો જો આધાર વર્ષ બે હજાર પંદર સોરી બે હજાર બારના સંદર્ભમાં વર્ષ બે હજાર સોળમાં નાણાંની ખરીદશક્તિ ઝીરો પોઈન્ટ આઠ હોય તો વર્ષ બે હજાર સોળ માટે ભાવનો સૂચકાંક કેટલો થશે એકસો ને જેટલો થાય ત્યારબાદનો પ્રશ્ન તમે જોઈ રહ્યા છો મિત્રો સિગ્મા પી ઝીરો ક્યુ વન સીગમાં પી વન ક્યુ વન બરાબર ત્રણ જેમ ચાર હોય તો પાશેનો સૂચકાંક કેટલો હશે મિત્રો ઓલું સૂત્ર આપણે જોયું એ સૂત્રની તમે ગણતરીથી આ જે પાશેનો સૂચકાંક તમને પૂછો છે બરાબર એ પાશેનો સૂચકાંક મેળવી શકો છો એકસો આ તેત્રીસ પોઈન્ટ એનો સાચો જવાબ બનતો હશે ભાઈ ફિશરનું સૂચકાંકનું સૂત્ર કયું છે બરાબર આમ તો તમને એમ પૂછે આદર્શ સૂચકાંકનું સૂત્ર કયું છે તો પણ આ ફિશરનો સૂચકાંક જ જવાબ આવે આપણે આ સૂત્રની ચર્ચા કરી લીધી છે ભાઈ આધાર વર્ષ કેવું હોય છે તો આધાર વર્ષ સામાન્ય વર્ષ લેવાનું બરાબર કે એક દુષ્કાળ પડ્યો હોય અથવા પેડેમિક સિટી પેડેમિક સ્થિતિ આવી હોય મતલબ કે રોગચાળો ફાટી નીકળ્યો હોય તો આવી કોઈ સ્થિતિ આવી હોય ભાઈ ઇંગ્લિશ બહુ ઓછું આવડે એટલા માટે તો આવી બધી સ્થિતિ આવી હોય ભાઈ તો એ વર્ષને આધાર વર્ષ તરીકે ગણવામાં આવતું નથી પરંતુ સામાન્ય વર્ષ હોય તો એને આધાર વર્ષ તરીકે ગણવામાં આવે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં વ્યવહારું યોગ્ય સરેરાશ કહે છે તો ભારિત સરેરાશ એ વ્યવહારું અને યોગ્ય સરેરાશ છે કોના સૂચકાંકના સૂત્રને સૂચકાંકનું આદર્શ સૂત્ર કહેવામાં આવે તો આપણે આગળ જ ચર્ચા થઈ ભાઈ ફિશરનો સૂચકાંક આનો સાચો જવાબ બને છે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કઈ રીતથી થાય છે તો કૌટુંબિક અંદાજપત્રની રીતથી ભાઈ કૌટુંબિક અંદાજપત્રની રીતથી કયા સૂચકાંકની ગણતરીમાં માત્ર ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે તો પાશેના પાશેના સૂચકાંકની ગણતરીના સૂત્રમાં ભાઈ ધ્યાનમાં લેવામાં આવે છે કોને માત્ર ને માત્ર જથ્થાને કયા સૂચકાંકની ગણતરીમાં માત્ર આધાર વર્ષના જથ્થાને જ ધ્યાનમાં લેવામાં આવે છે તો લાસ્ટ પિયરના સૂચકાંકના સૂત્રમાં ભાઈ લાસ્ટ પિયરના યાદ રાખજો એમાં શું ધ્યાને લેવામાં આવે છે તો આધાર વર્ષના જથ્થાને જ ધ્યાનમાં લેવામાં આવે છે કઈ પદ્ધતિથી મેળવેલ સૂચકાંક મોસમી અને ચક્રીય વધઘટથી મુક્ત બને છે તો પરંપરિત આધારની રીતથી તમે મેળવેલો સૂચકાંક એ મોસમી અને ચક્રીય વધઘટથી ભાઈ કેવો બને છે મુક્ત બને છે દૂર રહે છે કોઈપણ વસ્તુ પર કર નાખવાથી જે તે વર્ગના લોકોના જીવન ધોરણ ઉપર થતી અસરનું અનુમાન કયા સૂચકાંકની મદદથી મેળવી શકાય છે તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકથી આ પ્રકારની ભાઈ વાત મેળવી શકાતી હોય છે કોઈ નિશ્ચિત આવક ધરાવતા કોઈ લોકો કોઈ નિશ્ચિત આવક આવક ધરાવતા લોકોના સમૂહના આધાર વર્ષના સંદર્ભમાં ચાલુ વર્ષનો આવકનો સૂચકાંક બસો પચાસ હોય તો ચાલુ વર્ષની નાણાંની ખરીદશક્તિ કેટલી ગણાય ઝીરો પોઈન્ટ ચાલીસ જેટલી ગણાય કર્મચારીઓના પગારની સુધારણાની બાબત નક્કી કરવા માટે કયો સૂચકાંક ઉપયોગી ગણાય છે તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી ગણાય છે ફુગાવાનો દર નક્કી કરવા કયો સૂચકાંક ઉપયોગમાં લેવાય છે તો જથ્થાબંધ ભાવનો સૂચકાંક જથ્થાબંધ ભાવનો સૂચકાંક અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે અર્થતંત્રમાં સૂચકાંક ખાલી જગ્યા છે તો પારા છે ભાઈ બરાબર નફો એ ધંધાની છે એમ ભાઈ અર્થતંત્રમાં સૂચકાંક એ પણ એક પારા છે ભાઈ બરાબર